Hello guys, welcome to Kunjal Smart Classes. Today we learn the small very numericals like MCQs and one marks. आज આપણે નાના નાના સવાલ જે છે તે બાકી છે જોઈ લઈએ. તો MCQ માં એક્ચ્યુઅલી જે પૂછાય છે એક એક માર્ક્સ માં બહુ નાના નાના સવાલ છે, એમાં તમારે બહુ દિમાગ પણ દોડાવવાની જરૂર નથી. એક્ચ્યુઅલી જો તમને લિમિટ થોડોક બેઝિક રૂલ્સ આવડે તો તમને આ બધા એક એક માર્ક્સ માં જે પૂછાય છે તે આવડી જાય એવા છે. તો આમાં જે MCQs છે તે 7, 8, 9, 10, 11, 12 અત્યારે આટલા MCQ હું લઉં છું તમારી પાસે. પછી કઈક માર્ક્સના પણ છે, આમાં MCQના જવાબ કયા MCQ છે એવું નથી લખતો, ખાલી જસ્ટ દાખલા મેં લીધા છે કેવી રીતે કરવાના એવું તમને બતાવું છું. તો એમાં 7 નંબરનો જે MCQ છે તેમાં એવી રકમ છે કે લિમિટ એક્સ ટેન્સ ટુ 3, 3x - 1 બરાબર. તો આમાં શું કરવાનું હોય કે આમાં કોઈ સાદરૂપ આપવાની જરૂર ના હોય કે તમે અવયવ પાડો એવું કંઈ ના હોય. MCQમાં જસ્ટ ખાલી એક્સની જે કિંમત દેખાય છે તે અહીંયા એક્સની જગ્યા પર મૂકી દેવાનો. એટલે તમારી પાસે અહીંયા એક્સની કિંમત કઈ કહેવાય, 3 કહેવાય. એટલે 3 કૌંસમાં 3 - 1 બરાબર. તો આવી રીતે જ્યાં એક્સ છે ત્યાં શું કરવાનું, એક્સની કિંમત 3 મૂકી દેવાની. તો 3, 3, 9, 9 - 1 એટલે 8. આ મારો MCQનો જવાબ બહુ ઇઝી છે. આમાં કોઈ અવયવ નથી પાડવાની જરૂર કે કોઈ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી. તમારે ખાસ શું કરવાનું છે, જ્યાં એક્સ છે ત્યાં ખાલી અહીંયા એક્સ ટેન્સ ટુ 3 દેખાય છે તો એક્સ ટેન્સ ટુ 3 તમારે મૂકી દેવાનું છે. ઓકે, હવે નેક્સ્ટ MCQ છે જેમાં પણ એવું જ કરવાનું છે, કોઈ અવયવ પાડવાની જરૂર નથી તમારે. તો જ્યાં એક્સ દેખાય ત્યાં તમારે ખાલી કેટલા મૂકવાનું છે, અહીંયા શું દેખાય છે, 4 બરાબર. તો આ વર્ગમૂળમાં છે તો વર્ગમૂળમાં હોય તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. 4 કૌંસમાં અહીંયા એક્સ છે તો એક્સની જગ્યા પર શું લખી દઉં, 4 લખી દઉં છું વત્તા 9. તો 4 - 4 - 16, 16 - 9 બરાબર. તો વર્ગમૂળમાં કેટલા આવશે, 25, અને 25નું વર્ગમૂળ કેટલું, 5. તો આ મારો જવાબ ઇઝી છે બરાબર. તો આમાં ખાલી કિંમત જ મૂકવાની છે એક્સની, સાદરૂપ આપણે જવાબ આવી જાય, અવયવ કોઈ પાડવાની કોઈ જરૂર નથી. પછી એક નવો એન્ટિક પ્રકારનો છે, 9 નંબર, MCQ 9 છે. એમાં MCQમાં અમુક વાર શક્ય નથી એવું બધું પણ આપેલું હોય. તો અહીંયા તમે જુઓ, અહીંયા જોઈ શકો છો ખાલી 10 જ લખ્યા છે બરાબર. લિમિટ એક્સ ટેન્સ ટુ -2 છે તો ખાલી 10 લખ્યા હોય ત્યારે અહીંયા કોઈ એક્સ નથી આપ્યા તો તમારે એક્સની કિંમત મૂકવાની ક્યાં બરાબર. તો જ્યારે આવા પ્રકારના દાખલા હોય ને ત્યારે અહીંયા જે સંખ્યા હોય તે જ તમારો જવાબ કહેવાય. એટલે 10 છે તો ડાયરેક્ટ 10 તમારો જવાબ, કેમ કે અચળ સંખ્યા હોય તો તમારો અચળ સંખ્યા જ જવાબ આવે, એમાં લિમિટ કોઈ મૂકવાની જરૂર નથી. એટલે આ થઈ ગયો તમારો જવાબ. નેક્સ્ટ છે એ 10મો દાખલો જેમાં તમને દેખાય છે. તો ઘાત વાળો છે અને અહીંયા એક્સ ટેન્સ ટુ 3 છે તો અહીંયા -3 છે. તો આવું પેલું પાટીય પદ્ધતિ વાળું મેં તમને શીખવાડેલું કે અહીંયા એક્સ ટેન્સ ટુ 3 હોય ને એવું જ બેઠું અહીંયા માઇનસ વાળું હોય, ઉપર પણ માઇનસ વાળું હોય. તો અહીંયા ઘાતમાં અહીંયા 3 છે તો અહીંયા પણ શું લખી દેવાનું, તમારે 3 ની ઘાતમાં ફેરવીને દાખલો ગણવાનો છે. યાદ હોય તો આવું આપણે શીખ્યા છીએ, લિમિટ એક્સ ટેન્સ ટુ 3 x ની 4 ઘાત. તો બાજુમાં 3ની પણ કેટલી ઘાત લખી દઉં, 4 ઘાત, અને નીચે x - 3 ઘાત વગરનું પદ બરાબર. તો આમાં કઈ રીતે કરવાનું, 4 નીચે ઉતાર લેવાનો ગુણ્યા 4માંથી 1 ઘાત જાય તો 3 ઘાત આવી ગઈ. એટલે 3, 3, 9, 3 એટલે 3નો ઘન તો કેટલો થાય, 27, અને 27 × 4 કરશો તો 108. એટલે તમારો જવાબ કેટલો આવશે, 108 આવી ગયો બરાબર. 3, 3, 9, 3, 27 × 4 એટલે 108. એટલે આ તમારો જવાબ. એટલે આ તમારે યાદ રાખવાનું છે કે પેલું જે બેઝિક સૂત્ર હતું નોટ વાળું, મેં વાદળ જેવું દોર્યું હતું એ છે, x ની n ઘાત વાળું અને a ની n ઘાત વાળું. તેમાં તમારે અહીંયા જે ઘાત હોય તે પ્રમાણે ફેરવવું પડશે. પછી તમને એ ખબર છે કે અહીંયા જે હોય તે ઘાત નીચે ઉતારી દેવાની, એમાંથી 1 ઘાત ઓછી કરી દેવાની. આ એ સમ છે. એવો જ સમ સેમ ટુ સેમ 11મો દાખલો છે MCQમાં બરાબર. તો એમાં પણ અહીંયા -1 છે તો અહીંયા તમને ખબર છે કે વધતા હોય તો શું લખી દેવાનું, માઇનસ લખી દેવાનું. બેઠું ઇઝી છે, અહીંયા જે હોય એક્સની સાથે તે અહીંયા બેઠું ગોઠવી દેવાનું. એટલે 1 ની 5 ઘાત ઓછા તો ફિક્સ જ આવે, તો અહીંયા -1 કેમ કે અહીંયા -1 એટલે -1 ની 5 ઘાત લખી દેવાની. અને નીચે પણ એવું પદ સેટ કરી દેવાનું, બેઠું ઉપર જે ઘાતળો છે તો નીચે ઘાત વગર લખી દેવાનું ઇઝી. તો આમાં 5 નીચે ઉતારી દેવાના અને પછી -1ની કેટલી ઘાત થઈ જાય, 4 ઘાત થઈ જાય. પછી -1ની બીકી ઘાત હોય તો -+ થઈ જાય, એનો મતલબ કે 1 ની 4 ઘાત 4 આવશે એટલે 1 × 5 એટલે તમારો જવાબ આવશે 5. બહુ ઇઝી છે. અહીંયા -ની 4 ઘાત છે, બીકી ઘાત છે, એટલા માટે 5 જવાબ આવ્યો. જો 1 ઘાત હોય તો -માં જવાબ આવશે રાઈટ. એટલે 10 અને 11 નંબર એન ઘાત વાળું છે, એટલે ઘાત વાળું છે જે આપણે સેટિંગ કરતા હતા તે પ્રમાણે દાખલો છે. પછી 12મો દાખલો બહુ ઇઝી છે, આખી રકમ લખી છે, બધાને અઘરું લાગે પણ છે બહુ ઇઝી. તમને અહીંયા આપ્યું છે y = 10 - 3x ઓકે. y = 10 - 3x આપ્યું છે હોય અને એક્સ ટેન્સ ટુ 3 હોય, એટલે આમાં લિમિટ સ્વરૂપમાં અહીંયા નથી લખ્યું, જસ્ટ એવું કીધું છે કે એક્સ ટેન્સ ટુ 3 હોય તો વાયની કિંમતને અનુલક્ષે છે. કઈ કિંમત વાયની અનુલક્ષે છે એમ, તો અહીંયા એક્સ ટેન્સ ટુ 3 એટલે બહુ ઇઝી છે. અહીંયા એક્સની જગ્યા પર કેટલા મૂકી દેવાના, 3 મૂકી દેવાના બરાબર. તો 10 - 9 અને તમારો જવાબ 1, એટલે વાયની 1 કિંમતને અનુલક્ષે છે. બહુ ઇઝી થઈ ગયો આ તો, બહુ ઇઝી છે રાઈટ. તો આ બધા હતા નાના નાના સમ છે MCQના, 7, 8, 9, 10, 11, 12. 100% આવા પૂછાય છે એટલા માટે મેં કરાવ્યું છે. હવે એના પછી છે આપણી પાસે વિભાગ બી.
मैं विभाग बी अहीं लीधो छे, तो विभाग बी में नाना नाना दाखला एक एक मार्क्स में पूछाय छे 100%, एटले बधा छोड़ी दे छे, पण छोड़वानी कोई जरूर नथी, बहु ईजी होय छे। तो आमां पण शुं करवानुं छे, अवयव पाड़वानी कोई जरूर नथी। विभाग बी में आठमो दाखलो छे, आमां पण अवयव पाड़वानी कोई जरूर नथी। जेवी रीते एमसीक्यू आपणे हमणां कर्यो छे एना जेवो ज छे। आमां पण तमारे शुं करवानुं, ज्यां एक्स देखाय त्यां एक्सनी किंमत मूकी देवानी। तो एक्सनी किंमत केटली छे? अहीं देखाय छे 5, तो अहीं हुं बेठ्ठुं आ 3 કાઉન્સમાં 5 લખી દઉં છું, અને વત્તા 5 તો છે જ, બરાબર? 5 × 3 = 15, 15 + 5 એટલે તમારો જવાબ કેટલો આવશે? 20. દાખલો પૂરો, 1 માર્ક્સ ઇઝી। એવી જ રીતે અહીંયા તમને વર્ગમૂળ નથી, અહીંયા 3 લખ્યા છે એટલે શું કહેવાય? ઘનમૂળ કહેવાય। તો તમારે અહીંયા ઘનમૂળમાં 2 - 2x દેખાય છે તમને, ને x ની કિંમત કેટલી છે? -3। તો આમાં પણ તમારે બહુ ઇઝી છે, ઘનમૂળની અંદર જ્યાં એક્સ છે ત્યાં શું લખી દેવાના? -3 લખી દેવાના, બરાબર? એનો મતલબ કે ઘનમૂળની અંદર 2 - 3 - +3 × 6, બરાબર? એનો મતલબ કે ઘનમૂળની અંદર 8, એટલે 8 નું ઘનમૂળ એટલે 2 નો ઘન કહેવાય, બરાબર? 2 નો ઘન સ્વરૂપમાં ફેરવવાનું, વર્ગમૂળ નથી કાઢવાનું, ઘનમૂળ છે એટલે 8 કોનો ઘન છે? તો 2 નો ઘન, અને ઘન અને ઘનમૂળ કેન્સલ થઈ જાય એટલે તમારો જવાબ કેટલો આવે? 2। જેવી રીતે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થાય, એવી રીતે ઘન અને ઘનમૂળ પણ કેન્સલ થાય। 3 ઘાત છે, અહીંયા 3 છે, તો અહીંયા 8 ને પણ 2 ના 3 ઘાતમાં ફેરવવું પડશે, તો તમારો જવાબ કેટલો આવશે? 2 આવી જશે। આ હતો 9મો દાખલો વિભાગ બી નો। હવે નેક્સ્ટ છે, એ થોડુંક સાદરૂપ આપવા જેવું છે। એમાં એવું છે કે અહીંયા તમને આપ્યા છે ઉપર 3x² - 4x + 10, બરાબર? અને નીચે તમારી પાસે છે 2x + 5, ઓકે? આવું તમને આપ્યું છે। હવે તમારે અહીંયા લિમિટ જોઈ લેવાની પહેલા, તો લિમિટ કઈ છે? 0। તો નીચે 0 મૂકીને ચેક કરી લેવાનું, જો 0 થાય ને નીચેનું પદ, આખું પદ જો 0 થઈ જાય એટલે નીચે તમે એક્સ ની કિંમત મૂક્યા પછી સાદરૂપ આપશો, બરાબર? તમારો જો જવાબ 0 આવે તો ઉપરના અવયવ પાડવાના, બાકી અવયવ પાડવાની જરૂર નથી। તો અહીંયા હું જસ્ટ કિંમત મૂકીને ચેક કરું છું, તો જ્યારે પણ તમે લિમિટ કાઢી નાખો ને ત્યારે અહીંયા ડાયરેક્ટ કિંમત મૂકવાની, એનો મતલબ કે અહીંયા પછી ડાયરેક્ટ જ આ સ્ટેપ આવશે। તો અહીંયા 3 - 0² - 4 - 10, હું જસ્ટ ચેક કરું છું 0 થાય છે કે નહીં એમ, બરાબર? તો નીચે જો 0 મૂક્યું હોય તો 2 × 0 = 0, 0 + 5 એટલે 5 જ જવાબ આવે, એનો મતલબ કે નીચેનું પદ 0 થતું નથી, તો તમારે ઉપરના કોઈ અવયવ પાડવાની જરૂર નથી, એટલે ડાયરેક્ટ જ તમારો જવાબ મળી જશે। તો અહીંયા 3 - 0² એટલે 0, 0 × 3 = 0, એટલે 0 જ્યાં જ્યાં હોય તે બધું પદ 0 થઈ જાય। તો ખાલી આ 10 એટલે 10 માં 0 છે, એટલે એવું નહીં કે 10 0 થઈ જાય, આખું 10 જ છે પોતે, એટલે અહીંયા 10 આવી જશે। 10 ભાગ્યા 2 = 5 એટલે કેટલા આવશે? 2 જવાબ આવશે, 5 × 2 = 10। નીચે 2 × 0 એટલે 2 નહીં લખવાના, 0 થઈ જશે આટલું સ્ટેપ, બરાબર? એટલે તમારો જવાબ કેટલો આવશે? 2। તો આ વિભાગ બી ના 8, 9, 10 નંબર એકદમ ઇઝી હતા। પછી 11 નંબર દેખાય છે તમને અહીંયા, 11 નંબરમાં પણ બહુ ઇઝી છે, જે એમસીક્યુમાં અમને આપણે જોયું ને પેલું ઘાતવાળું, તેવી રીતે અહીંયા પણ સેટ કરવાનું રહેશે। તો કેવી રીતે સેટ કરીશું આપણે? તો લિમિટ x → 2, x² - 5 - અહીંયા 2 ની 5 ઘાત લખી જ દેવાની આંખ મીચીને, 32 કોની ઘાત થાય એવું બધું નહીં વિચારવાનું, કેમ કે અહીંયા 2 છે આપણી પાસે, રેડીમેડ છે એટલે 2 લખી જ દેવાના, 2 ની 5 ઘાત। આવા દાખલા 100% તો આવે જ બોર્ડમાં, બરાબર? તમારે ખાસ ધ્યાન રાખવાનું। હવે અહીંયા 2 ની 5 ઘાત છે, તમારો જવાબ શું આવશે? 5 નીચે આવી જશે અને 2 ની 4 ઘાત થઈ જશે, બરાબર? હવે 2 ની 4 ઘાત એટલે 2 × 2 × 2 × 2 કરવાના 4 વખત, તો 2 × 2 × 2 × 2 × 2 ઘણા શું કરે, 4 × 2 = 8 કરી દે, એટલા માટે મેં લખ્યું છે, એમ ઇઝી છે। એટલે તમારે શું થાય કે 2 × 2 = 4, 2 × 2 = 16, 16 × 5 = 80, એટલે તમારો જવાબ શું આવશે? 80 આવશે। આવો દાખલો મેં આગળ કરાવી દીધો છે જ્યારે આપણે રીત કરતા હતા ત્યારે, પણ આ 11મો દાખલો છે વિભાગ બી નો। એવી જ રીતે આમાં કોઈ સંખ્યા નથી, બરાબર? અને ઘાતમાં અહીંયા જે ઉપર હતું ને એવો દાખલો છે, 11માં જેવો દાખલો છે આ 12મો, પણ આમાં 5 ઘાત હતી, અહીંયા એમ ઘાત છે। હવે એમ ઘાત એટલે 1 ઘાત હશે કે 2 ઘાત હશે? તો અહીંયા લખ્યું છે તમને, એક તમને અહીંયા નોટ આપી છે કે જ્યાં એમ 1 સંખ્યા છે, 1 સંખ્યા છે એનો મતલબ કે અહીંયા જો -a હોય તો બેઠું અહીંયા માઇનસ કરીને -a ની એમ ઘાત લગાવી દેવાનું, તમારે બહુ વિચારવાની કોઈ જરૂર નથી, મેં તમને કીધું તું પાટિયા કેવી રીતે બેસાડવાના, બરાબર? તો એક્સ ની એમ ઘાત છે વચ્ચે માઇનસ કરી દેવાનું, ઓકે? અને અહીંયા જે હોય -a તો -a લખી દેવાનું, એની પણ કેટલી ઘાત લખી દેવાની? એમ ઘાત લખી દેવાની, નીચે પણ બેઠું ઘાત વગરનું પદ લખી દેવાનું, એટલે x - -a। તો તમારો જવાબ શું આવશે? અહીંયા જે એમ ઘાત વાળું છે તે એમ ઘાત નીચે આવી જાય, -a ની m - 1, આ તમારો જવાબ। હવે આમાં કોઈ સંખ્યા તો છે નહીં, સાદરૂપ તો અપાય નહીં, એટલે એમ ઘાતમાં તમારે રાખવું પડશે, એટલે આ તમારો જવાબ થઈ ગયો। જો તમને હજુ ખબર ના પડતી હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો, ઓકે? હવે છે 13 નંબર, 13 નંબરમાં તમને શું આપ્યું છે? આવું આપ્યું છે કે લિમિટ x → -1, અહીંયા છે 4x + k = 6। તો તમે રકમમાં શું કીધું છે કે k ની કિંમત શોધવાની છે, કોની?
के ની કિંમત શોધવાની છે. તો કે ની કિંમત કેવી રીતે શોધીશું? બહુ ઇઝી છે, આ એક જ મેથડ કરવાની છે આપણે. જ્યાં એક્સ દેખાય ત્યાં શું લખી દેવાનું? માઇનસ એક લખી દેવાનું, બરાબર. તો અહીંયા હું લખી દઉં ચાર કાઉન્સમાં માઇનસ એક, કેમ કે અહીંયા કાઉન્સમાં એક્સ છે એટલે એક્સ લખી દીધું, એક્સની જગ્યા પર માઇનસ એક લખી દીધા છે. વત્તા કે બરાબર છ, તો આનું સાદરૂપ આવશે તો એક ગુણ્યા ચાર એટલે ચાર, અને માઇનસ નિશાની એટલે માઇનસ ચાર આવશે. વત્તા કે બરાબર છ, માઇનસ ચાર ને આ સાઈડ લઈ જાવ તો પ્લસ થઈ જશે, એટલે માઇનસ ચાર શું થઈ જશે? પ્લસ ચાર થઈ જશે. એટલે કે બરાબર છ વત્તા ચાર એટલે કે બરાબર દસ. સોરી દેખાતું નહોતું એટલે પાછું એકવાર સમજાવી દઉં કે એક્સની જગ્યા પર શું લખ્યું છે? મેં માઇનસ એક લખી દીધું છે, પછી સાદરૂપ આપેલું માઇનસ ચાર થઈ ગયું, માઇનસ ચાર ને આ સાઈડ લઈ જાવ લઈ જાવ તો શું થાય? પ્લસ ચાર થઈ જાય, અને છ વત્તા ચાર એટલે દસ, એટલે આ કે ની કિંમત આવી ગઈ. એકદમ ઇઝી સમ છે, આવા સમ પણ પૂછાય છે અમુકવાર, એમસીક્યુમાં પણ પૂછાઈ શકે અને લખવામાં પણ પૂછાઈ જાય છે. એવો જ બીજો એક સમ છે કે ની શોધવા માટે, ચૌદમો દાખલો છે, સેમ છે વિભાગ બી નો ચૌદમો દાખલો છે. આમાં પણ શું કરવાનું? તમારે જે રકમ આપી છે તે હું લખી દઉં છું. ફર્સ્ટ ઓફ ઓલ એક્સ ટેન્સ ટુ થ્રી બેના છેદમાં ત્રણ એક્સ વત્તા કે બરાબર એકના છેદમાં સાત, બરાબર. હવે આમાં પણ કે ની કિંમત શોધવાની છે, તો આગળ જેવું કર્યું તેવું જ આમાં સેમ કરવાનું છે. જ્યાં એક્સ દેખાય ત્યાં શું લખી દેવાનું? ત્રણ લખી દેવાનું છે. તો અહીંયા બાકીનું બે તો ઉપર સેમ ટુ સેમ જ આવશે, અહીંયા ત્રણ કાઉન્સમાં ત્રણ વત્તા કે બરાબર શું આવ્યું? એકના છેદમાં સાત. તો નેક્સ્ટ સાદરૂપ આપીએ તો બે કાઉન્સમાં ત્રણ ત્રણ નવ વત્તા કે બરાબર એકના છેદમાં સાત. તો ચોકડી ગુણાકાર હવે શું કરવાનું? ચોકડી ગુણાકાર ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવાનું. સાત અહીંયા જાય તો બે ગુણ્યા સાત થઈ જશે, ઓકે. અને એક ગુણ્યા નવ વત્તા કે એટલે એક ગુણ્યા નવ વત્તા કે એટલે ખાલી નવ વત્તા કે. સાત દુ ચૌદ, ચૌદ બરાબર નવ વત્તા કે. તો આ નવ ને આ સાઈડ લઈ જાઓ, એનો મતલબ કે બરાબર ચૌદ ઓછા નવ, તો કે બરાબર કેટલો જવાબ આવશે? પાંચ. બોઈઝી, ઓકે. આ પણ મોસ્ટ ટાઈમ બી સમ છે, આ પણ પૂછાઈ શકે છે. આ બધા સમ તમારે લખીને મને મોકલવાના રહેશે. એકવાર જાતે જાતે રકમ લખી જાતે ટ્રાય કરવાનો, ઉતારવાની કોઈ જરૂર નથી, ઓકે. બહુ ઇઝી છે. શું કર્યું ફરીથી પાછું એકવાર કહી દઉં છું, જ્યાં એક્સ છે ત્યાં ત્રણ લખ્યા મેં. આ જ્યારે એક્સની કિંમત તમે મૂકશો ત્યારે આ લિમિટ નહીં લખવાની, બરાબર. આ લિમિટ લખવાની કોઈ જરૂર નથી. તો અહીંયા જ્યાં એક્સ દેખાય ત્યાં ત્રણ લખી દીધા છે, ત્રણ ત્રણ નવ થઈ ગયા. પછી શું કરવાનું? ચોકડી ગુણાકાર કર્યા પછી સાત દુ ચૌદ આવશે, નવ વત્તા કે આવશે, અને નવને આ સાઈડ લઈ જાવ તો માઇનસ નવ થઈ ગયા, બરાબર. તો કે બરાબર તમારો જવાબ કેટલો આવી ગયો? પાંચ. ઓકે, ઇઝી. તો આ બધા હતા નાના નાના સમ હતા. હવે હજુ એક મારી પાસે સમ છે, એ પણ હું તમને બતાવી દઉં. વિભાગ ડી નો, આ વિભાગ ડી નો એક એન્ટિક સમ બાકી રહી ગયો, તો હું તમને સોલ્યુશન કરીને બતાવી દઉં છું. આમાં પણ એવું, એ રકમ એવી છે કે લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો એક વત્તા બે ના છેદમાં ત્રણ વત્તા ચાર ના છેદમાં એક્સ, બરાબર. હવે શું કરવાનું? આનું સાદરૂપ આપવું અઘરું છે. જો કેવી રીતે? એક છે વત્તા બે ના છેદમાં પાછું ત્રણ વત્તા ચાર ના છેદમાં એક્સ, એટલે આમ છેદમાં છેદમાં જતું જાય છે, ઓકે. તો શું કરવાનું? નીચેનું પદથી ચાલુ કરીએ આપણે. આ રીતે લિમિટ તો તમારે છેલ્લે સુધી લખતી જ જવી પડશે. લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો વન પ્લસ ટુ અપોન બે ના છેદમાં, હવે અહીંયા કઈ નથી તો કેટલા કહેવાય? એક તો કહેવાય છે, બરાબર. તો અહીંયા ચોકડી ગુણાકાર કરવાનો, ચોકડી ગુણાકાર એટલે અહીંયા ત્રણ જાય તો ત્રણ એક્સ થઈ જાય. ત્રણ એક્સ વત્તા ચાર સાથે એક સાથે ગુણાકાર, ચાર એકુ ચાર, અને નીચે શું આવશે? એક્સ આવશે. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું કરવાનું? આ એક જે છેદ છે ને તે ક્યાં જાય? અંશમાં જતો રહે, બરાબર. છેદને ક્યાં લઈ જવાનો? અંશમાં લઈ જવાનો. એટલે કે એક વત્તા આ એક્સ ઉપર જાય એટલે બે સાથે ગુણાકાર થઈ જાય, એટલે બે એક્સ ના છેદમાં ત્રણ એક્સ વત્તા ચાર. આટલે સુધી ખબર પડી ગઈ હશે, બહુ ઇઝી છે. ખાલી ચોકડી ગુણાકાર કરતું જવાનું, જે છેદમાં આવે તે ઉપર લઈ જવાનું. હવે પાછું અહીંયા એકના છેદમાં કંઈ નથી તો એક કહેવાય, પાછું અહીંયા ચોકડી ગુણાકાર કરવાનું, બરાબર. તો ચોકડી ગુણાકાર કર્યા પછી આ લિમિટ તમારે લખવાની રહેશે એક્સ ટેન્સ ટુ ઝીરો. તો ત્રણ એક્સ વત્તા ચાર એક સાથે ગુણાકાર થશે તો બેઠું જ આવશે. ત્રણ એક્સ વત્તા ચાર વત્તા એક સાથે બે એક્સનો ગુણાકાર કરો તો કેટલો આવશે? બે એક્સ, અને છેદમાં કેટલા આવશે? ત્રણ એક્સ વત્તા ચાર. બહુ ઇઝી છે. હવે નેક્સ્ટ લિમિટ એક્સ ટેન્સ ટુ ઝીરો પાછું લખવાનું રહેશે, અને ત્રણ એક્સ વડા પર જોવાના. આ ત્રણ વખત છે, આ બે વખત છે. ત્રણ વત્તા બે એટલે પાંચ એક્સ થઈ જાય, અને અચળ સંખ્યા ચાર એમ જ, અને નીચે છે ત્રણ એક્સ વત્તા ચાર. છેલ્લે સાદરૂપ આપ્યા પછી મને આવું કંઈક મળે, ઓકે. હવે અહીંયાથી પણ પાછું ઇઝી છે. અહીંયાથી શું કરવાનું? હવે કોઈ અવયવ પડવાની જરૂર નથી, કેમ કે જ્યાં એક્સ છે ત્યાં શું લખી દેવાનું? ઝીરો લખી દેવાના. એટલે પાંચ કાઉન્સમાં ઝીરો વત્તા ચાર છેદમાં ત્રણ કાઉન્સમાં ઝીરો વત્તા ચાર. તો ઝીરો વાળું જે પદ છે તે ઝીરો થઈ જશે, એટલે આ નીકળી જશે, આ પણ નીકળી જશે. તો ઉપર કેટલા છે? ચાર. નીચે પણ કેટલા છે? ચાર. તો ચારના છેદમાં ચાર એટલે એક. ધીસ ઇઝ માય આન્સર. તો આ નાના નાના સવાલ હતા, એમસીક્યુ જોયા, થોડાક જે બાકી હતા તે જોઈ લીધા છે. તો આ બધા સવાલના જવાબ તમારે એકવાર જાતે લખીને પછી પ્રેક્ટિસ કરીને મને મોકલવાનો રહેશે, અને બીજી મેથડ જે છે તે હું પાછો મોકલીશ. થેન્ક યુ, હેવ અ ગુડ ડે.